આજે પણ ઘણી વાતો કરવામાં આવે છે કે કેવી રીતે મૂળ અમેરિકન નિવાસી શામન ગરુડ બની જાય છે અહીંના તંત્ર વૈજ્ઞાનિકોએ અલગ પ્રકારની પદ્ધતિઓ વિકસાવી તેઓ અન્ય રૂપ ઉઠાવે છે અને તેમનાથી વિશિષ્ટ કાર્ય કરાવે છે હા તંત્ર વિજ્ઞાનમાં ઘણા પાસાઓ છે અથર્વભેદ આખું આના વિશે છે મૂળ અમેરિકન સંસ્કૃતિઓમાં એવું માનવામાં આવે છે કે પ્રાણીઓની આત્માઓની મનુષ્યના જીવનમાં ભૂમિકા હોય છે તમારી સમજ મુજબ પ્રકૃતિમાં માનવ ઉર્જા અને પ્રાણીઓની ઉર્જા વચ્ચે શું સંબંધ છે જુઓ કેટલાક તંત્ર વિજ્ઞાનમાં કેટલીક વસ્તુઓ છે જે કરી શકાય છે પરંતુ તે વસ્તુઓ એકદમ બિનજરૂરી માનવામાં આવે છે આધ્યાત્મિક ક્ષેત્રમાં યોગિક ક્ષેત્રમાં તેઓ એકદમ બિનજરૂરી અને પાછળ તરફનું પગલું માનવામાં આવે છે અને તંત્રના રૂપમાં કરવામાં આવે છે તાજેતરમાં જ્યારે અમે નેપાળમાં પગપાળા પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અમે ખીણમાં પહોંચ્યા જ્યાં કેટલાક નેપાળી કબીલાઓ પ્રાણીઓ સાથે આ પ્રકારનો તંત્ર કરી રહ્યા હતા આ ખૂબ શક્તિશાળી પ્રક્રિયાઓ છે પરંતુ આ વસ્તુઓ મહત્વપૂર્ણ અને ઉપયોગી ત્યારે હતી જ્યારે આધુનિક ટેકનોલોજી નહોતી આવી કારણ કે તમે થોડી વસ્તુઓ કરી શકતા હતા એક સંપૂર્ણ શામન પરંપરા છે જેમાં આજે પણ ઘણી વાતો કરવામાં આવે છે કે કેવી રીતે મૂળ અમેરિકન નિવાસી શામન ગરુડ બની જાય છે તેઓ માખી બની જાય છે વરુ બની જાય છે પોતાને બીજા કોઈ સ્વરૂપમાં પરિવર્તિત કરી દે છે અને ક્યાંક પહોંચી જાય છે અને આવી બધી વાતો તો આ ફક્ત વાર્તાઓ નથી તે બિલકુલ સંભવ છે કે કોઈ પોતાને આ સ્વરૂપોમાં પરિવર્તિત કરી શકે જો ઈચ્છે તો તેથી પોતાની અનુકૂળતા મુજબ લોકો ઈચ્છે તેવું રૂપ લઈ શકે તે કંઈ નવી વસ્તુ નથી અથવા તે ન સાંભળેલી વસ્તુ નથી તે વિશ્વના લગભગ દરેક ભાગમાં હાજર છે ખાસ કરીને તેનો વ્યાપકપણે પ્રણે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ઉત્તર અમેરિકનો અને દક્ષિણ અમેરિકનોથી જોડીને આ દિવસોમાં શ્રાવણોની ચર્ચા થાય છે કે તેઓ ગરુડ અથવા વરુ બની જાય છે આ વિરૂપ તેમના માટે ખૂબ સામાન્ય છે અહીંયા આ કોઈ ન સાંભળેલી વસ્તુ નથી પણ આ સંસ્કૃતિમાં આને નીચું સમજવામાં આવે છે ત્યાં તેને ઊંચું સમજાય છે કારણ કે તે આધ્યાત્મિકતા નથી તે તંત્ર છે અહીં આપણા તંત્ર વૈજ્ઞાનિકો હું તેમને વૈજ્ઞાનિક કહું છું કારણ કે તેઓ તેવા જ છે તેઓ પોતાને પક્ષીઓ અથવા પ્રાણીઓમાં ફેરવવાની ચિંતા કરતા નથી કારણ કે ત્યાં જોખમ છે કારણ કે જ્યારે તમે કોઈ અન્ય સ્વરૂપ લો છો ત્યારે આ શરીરને સુરક્ષિત રાખવું પડશે અને તેનો હંમેશા દુરુપયોગ થશે તો આવી ઘટનાઓ બની કે અહીં થોડીક સુરક્ષા વચ્ચે કોઈએ શરીર છોડ્યું અને ધારો કે ગરુડ બની થોડા સમય માટે ઉડાન ભરી પરંતુ જ્યારે ગરુડ પાછો ફર્યો ત્યારે શરીર ગાયબ હતું હવે ગરુડ શું કરશે એક ગરુડ અહીંયા આવીને બેસીને કહે કે હું યોગી છું ખૂબ જ ખરાબ હાલત છે ને કારણ કે તમે ઉડી શકતા નથી તો તમે વિચારો છો કે ગરુડ બનવું એ મોટી વસ્તુ છે ગરુડ બનવું એ મોટી વાત નથી તે ઉપર તો ઉડે છે પરંતુ હંમેશા નીચે જુએ છે નીચે બેસીને ઉપર જોવું સારું ઉપર જઈને નીચે જોવા કરતા ખરેખર તો અહીંના તંત્ર વૈજ્ઞાનિકોએ અલગ પ્રકારની પદ્ધતિઓ વિકસાવી એટલે કે તેઓ પોતાને જુદા રૂપમાં નથી લેતા તેઓ અન્ય રૂપ ઉઠાવે છે અને તેમનાથી વિશિષ્ટ કાર્ય કરાવે છે તેઓ કોઈ પ્રાણીને લે છે સામાન્ય રીતે એક પ્રાણી જેનો ખૂબ ઉપયોગ થાય છે મરઘી શું તમને લાગે છે આ નકામું છે તે મરઘી યુવાન અને શક્તિશાળી હોવી જોઈએ રાંધેલી નહીં તો મરઘીના જીવનનો અંત લાવો અને તે જીવન રૂપને તમારા માટે કેટલીક વસ્તુઓ કરવા માટે ઉપયોગ કરો ના કે તમે જાતે મરઘીના શરીરમાં જાઓ તમે મરઘીથી કામ કરાવો તે એક રિમોટ કંટ્રોલ્ડ મરઘી છે રિમોટ કંટ્રોલ્ડ મરઘી સારી છે તમે જાતે જ મરઘી બની જાઓ તેના કરતા કારણ કે તમારે મરઘી બનવામાં ખતરો છે તમે તમારું શરીર છોડ્યું તમે મરઘી બનીને ક્યાંક ગયા અને કંઈક કરવાનો પ્રયાસ કર્યો અને તમે કોઈની તંદુરી મુર્ઘી બની ગયા તેથી તેઓએ એ જ વસ્તુઓ કરવાની વધુ જટિલ રીતો વિકસાવી તો હા તંત્ર વિજ્ઞાનમાં ઘણા પાસાઓ છે એક વેદ આના માટે સમર્પિત છે અથર્વવેદ આખું આના વિશે છે જો તમારે કેટલીક વસ્તુઓનો અભ્યાસ કરવો હોય તો અમે કરી શકીએ છીએ પરંતુ અમે આવી વસ્તુઓની મંજૂરી નથી આપતા કારણ કે તેનો ફાયદો શું છે તે ફક્ત એવું થશે કે તમે વધુ ભયંકર અજ્ઞાનતામાં જતા રહેશો જો તમે બે શરીર બદલી શકો આ અને તે તો તમે જીવનની પ્રક્રિયામાં અત્યારની તુલના કરતા વધુ ફસાઈ જશો એની જબરદસ્ત શક્તિ તમને ઘણી રીતે બરબાદ કરી નાખે છે તંત્ર ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા હતી જ્યારે આધુનિક ટેકનોલોજી ન હતી તેઓ ઉપયોગ કરતા હતા કેટલીક વિશેષ રીતોથી ભૌતિક વિશ્વ સુધી પહોંચવા માટે પરંતુ તેમ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે આજે તંત્ર એટલું મહત્વનું નથી કારણ કે તંત્ર જે વસ્તુઓ કરી શકે છે તે બધું જ અને એનાથી વધુ આધુનિક ટેકનોલોજી કરી રહી છે તમારે બસ એક ડ્રોન મોકલવાનું છે અથવા ટીવી ચાલુ કરો અથવા તમારી ફોન સ્ક્રીન તમે જે જાણવા માંગો છો તે બધું જ બતાવશે તેથી તમે જાણવા માંગો છો કે વરસાદી વાદળો ક્યાં છે તો તમારે કંઈક કરવું પડતું હવે આ જરૂરી નથી ફક્ત હવામાન ચેનલ જુઓ હું કહું છું આ પ્રયાસ બિનજરૂરી છે તેથી તે વધુ સારું છે કે તમે તમારા પ્રાણી પ્રકૃતિથી ઉપર ઉઠવા પર ધ્યાન કેન્દ્રિત કરો ના કે પ્રાણી પ્રકૃતિ સાથે સંબંધ રાખવા પર કેવી રીતે તમારા આંતરિક પ્રાણીને દૂર કરાય આ મારું કામ છે નહીં કે તમને પ્રાણીઓ સાથે કેવી રીતે જોડવું તે